हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल लर्निंग माय स्टडी। आज आप जोशू आरसीसी डिटेल में। आना पे मैं एक 13 मिनिट वीडियो मूक्यो तो ये वीडियो आ लेक्चर चालू करता पहला जरूर थी जोजो। अने जो तमे चैनल पर नवा छो तो प्लीज़ आने सब्सक्राइब करी आपजो, अने जो तमने वीडियो गमे तो आने लाइक पण करी आपजो। अने तमने कोईपण प्रश्न होय कोईपण टॉपिक ने रिलेटेड तो प्लीज़ आने कॉमेंट में पूछी सको, आनो रिप्लाय तमने मळी जशे। तो चालू करीए छे आपणो आजनो लेक्चर आरसीसी रेनफोर्स सीमेंट कॉन्क्रीट। अने आरसीसी नुं जेटलुं पण बेसिक छे जे तमने थिअरिटिकल पूछवामां आवे छे ए बधाना कॉन्सेप्ट आजे हुं तमने क्लियर कराई दईश। एना पछी आवता लेक्चरमां आपणे जे डिटेलिंग डेरिवेशन न्यूमेरिकल्स छे ए करीशुं। तो चालो शरू करीए। तो गाइस, जे आपणो आरसीसी नो जे सीमेंट छे, सीमेंट कॉन्क्रीट जे कॉन्क्रीटिंग करवामां आवे छे ए बे मेथडथी करवामां आवे छे। बे टाइप है ना, पहलू है नॉमिनल मिक्स, नॉमिनल मिक्स कॉन्क्रीट जे आपणे साइट ऊपर करीए छे, ओके। अने बीजू है डिजाइन मिक्स कॉन्क्रीट, डिजाइन मिक्स कॉन्क्रीट जे आपणे आरएमसी प्लांट में थाय छे। बेसिक बे वस्तु आ छे કે એક નોમિનલ જે તમારું સાઇટ ઉપર થાય છે, એક બીજું છે ડિઝાઇન મિક્સ કોન્ક્રીટ જે તમારું આરએમસી થ્રુ થાય છે, અથવા તો ફિક્સ્ડ ક્વોન્ટિટીમાં જે ડિઝાઇન થાય એને કહેવાય છે ડિઝાઇન મિક્સ કોન્ક્રીટ। હવે જે આના ગ્રેડ ઓફ કોન્ક્રીટ છે જે નોમિનલ મિક્સમાં વપરાય છે, જે આપણે ગ્રેડ જે માપ કરીએ છીએ એ માપ હું તમને કહી દઉં। તો ગ્રેડ, હવે આને યાદ રાખવાની એક ઇઝી ટેકનિક છે ગ્રેડ અને પ્રપોર્શન, કારણ કે આ તમને એક્ઝામમાં ડાયરેક્ટ પૂછી લેશે। જેટલી પણ ક્લાસ 3ની એક્ઝામ હશે એની અંદર તમને ડાયરેક્ટ આ ગ્રેડનું પ્રપોર્શન જ પૂછી લીધું હશે, અથવા તો તમને એ રીતના પૂછ્યું હશે કે સ્ટ્રેન્થ કેટલા દિવસમાં કોની કેટલી મળે। તો આપણે આજે એ પણ જોઈ લઈશું। જો પહેલું છે M5, M7, M10, M15, M20, M25, આટલા સુધીની તમારે ફિક્સ પ્રપોર્શન આવે છે, એના પછી તમારે ડિઝાઇન મિક્સમાં જવું પડે છે। તો પહેલું M5 માટે જુઓ, 1:5:10, એટલે કે એક ક્વોન્ટિટી સિમેન્ટ હોય તો 5 ક્વોન્ટિટી રહેતી અને 10 ક્વોન્ટિટી કપચી। આ આપણું દેશી ભાષામાં થાય, ઇંગ્લિશમાં થાય 1 ક્વોન્ટિટી સિમેન્ટ, 5 ક્વોન્ટિટી સેન્ડ સ્મોલ એગ્રીગેટ્સ અને 10 ક્વોન્ટિટી લાર્જ એગ્રીગેટ્સ। હવે જો તમે જોતા જશો કે આના પછી છે ને દરેકમાં તમારે જો એક સિમેન્ટનો ફિક્સ, એના પછી જે 5 હતું એનું 4 કરી દેવાનું M7 માટે અને આનું 8 કરી દેવાનું, સમજાય કે નહીં? M5 માટે 1:5:10, M7 માટે 1:4:8, હવે એ જ રીતના M10 માટે 1:3:6, M15 માટે 1:2:4, પછી M20 માટે 1:3:5 અને M25 માટે 1:1:2। આ તમને યાદ રહી જાય કે ના રહી જાય? ફિક્સ જે પ્રપોર્શન છે એનાથી તમારે ધીરે ધીરે નીચે ઉતરવાનું છે, અને આ રીતના જ યાદ રાખવાનું છે। M25 સુધી જ તમારે યાદ રાખવાનું છે, એના પછી જે M30થી લઈને એક મિનિટ, એના પછી M30થી લઈને M100 સુધી આ બધા ડિઝાઇન મિક્સ હોય છે। અને હાઈ સ્ટ્રેન્થ, ઓકે, એટલે આ બધાનું કેવું છે કે તમારે આરએમસી પ્લાન્ટ ઉપર જે ડિઝાઇન એનો જે કેલ્ક્યુલેશન નીકળે એની ઉપરથી ડિઝાઇન થતી હોય છે। બાકી જે M5થી લઈને M25 સુધી છે એ બધા ફિક્સ ડિઝાઇનવાળા કોન્ક્રીટ છે। હવે જો પહેલી વસ્તુ
कैरेक्टरिस्टिक कॉम्प्रेसिव स्ट्रेंथ, कैरेक्टरिस्टिक कॉम्प्रेसिव स्ट्रेंथ, आनो मतलब शू थाय? तो कैरेक्टरिस्टिक कॉम्प्रेसिव स्ट्रेंथ एटले के ई वेल्यू जेमा तमारा जे रिजल्ट होय, जे तमारी कॉन्क्रीट नी कॉम्प्रेसिव स्ट्रेंथ होय, ए 5% सुधी फेल थाय। समझाय के नहीं? एटले के ए स्ट्रेंथ जेना हिसाबे तमारी वेल्यू 5% रिजल्ट फेल थाय, खाली 5%, 95% पास थई जाय। एने कहेवाय कैरेक्टरिस्टिक कॉम्प्रेसिव स्ट्रेंथ। ये स्ट्रेंथ के जेमा तमारी जे स्ट्रेंथनी वेल्यू छे कॉम्प्रेसिव स्ट्रेंथनी, ए 5% फेल थाय अने 99% पास थाय, एने कहेवाय छे कैरेक्टरिस्टिक कॉम्प्रेसिव स्ट्रेंथ। પછી કોન જો પછી મીન સ્ટ્રેન્થ આવે, મીન સ્ટ્રેન્થ એટલે કે જેમાં તમારી જે સ્ટ્રેન્થની રિઝલ્ટ હતી, સ્ટ્રેન્થ રિઝલ્ટ્સ પાસ બાય 50% એન્ડ ફેલ બાય 50%। મીન સ્ટ્રેન્થ એટલે કે બંનેનો એવરેજ, જે બી તમારી સ્ટ્રેન્થ 50% પાસ થાય ને 50% જે લિમિટ ઉપર ફેલ થાય એને કહેવાય તમારી મીન સ્ટ્રેન્થ। અને હવે ત્રીજી છે કોન્ફિડન્સ લિમિટ। કોન્ફિડન્સ લિમિટ, હવે આ કોન્ફિડન્સ લિમિટ એટલે કે એ લિમિટ કે જ્યાં તમે કોઈ પણ આરસીસીનું મેમ્બર ડિઝાઇન કરી શકો અને તમને ફૂલ કોન્ફિડન્સ હોય કે આ નહીં પડે, એને કહેવાય કોન્ફિડન્સ લિમિટ। ઇંગ્લિશમાં કહું તો કોન્ફિડન્સ લિમિટ ઇઝ ધ મેક્સિમમ પ્રોબેબિલિટી ઓફ અ પર્ટિક્યુલર ટેસ્ટ રિઝલ્ટ શેલ બી વિધિન અ રેન્જ। હવે આ કોન્ફિડન્સ લિમિટ છે એની પ્રોબેબિલિટી છે કે આ એક એની રેન્જ છે, એની રેન્જ શું છે? તો FM માઇનસ 1.64 સિગ્મા 2 FM પ્લસ 1.64 સિગ્મા, બરાબર છે? આ 6 છે, સોરી આ 6 છે। હવે આની અંદર FM શું છે? તો FM એ છે તમારી મીન સ્ટ્રેન્થ, ઓકે। હવે જે FM છે એ તમારી મીન સ્ટ્રેન્થ છે, એ જો તમે મારો સ્ટ્રક્ચરનો લેક્ચર જોયો હોય તો મેં એમાં તમને સ્ટ્રેસ સ્ટ્રેનનો કર્વ શીખવાડ્યો હતો, એની અંદર જે પહેલી જે ઇલાસ્ટિક લિમિટ ક્લિયર કર્યા પછી જે તમને સ્ટ્રેન્થ મળે છે એ થાય છે તમારી મીન સ્ટ્રેન્થ। આગળ જોઈએ, અને જો એ લેક્ચર ના જોયો હોય તો પ્લીઝ જોઈ લેજો, તો તમને આઈડિયા આવી જશે અને આના બેઝિક્સ તમને ક્લિયર થઈ જશે, ઓકે। હવે જે તમારી કેરેક્ટરિસ્ટિક કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે જે આપણે જોઈ, ઓકે, કેરેક્ટરિસ્ટિક કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, હવે આ જે કેરેક્ટરિસ્ટિક કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે એનો ફોર્મ્યુલા થશે FCK is equal to FM plus minus 1.64 sigma. Sigma એ તમારું સ્ટ્રેસ છે ગાઈસ, sigma equal to સ્ટ્રેસ, બરાબર છે? અને હવે જો FCK કોને કહેવાય? FCK જે તમારી કેરેક્ટરિસ્ટિક કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે એ કોને કહેવાય? તો કે જો FCK તમને એક્ઝામ્પલ આપું, M20 આપ્યું હોય
एम ट्वेंटी ग्रेडनू तमारे कॉन्क्रीटिंग करवानू होय तो आ जे 20 छे ए छे तमारो एफसीके कैरेक्टरिस्टिक कॉम्प्रेसिव स्ट्रेंथ अने आ मेजर थाय छे एट 28 डेज बराबर छे अने आ एम छे ए डिजाइन मिक्स छे ओके तो हवे जे आ एफसीके छे एनी वेल्यू तमने डायरेक्ट आपेली होय तो तमे आनी उपरथी मीन स्ट्रेंथ एटले के एफएम फाइंड करी शको अने एफएम ने एफसीके आपेली होय तो तमने आनी उपरथी स्ट्रेस मळी जाय एटले मीन स्ट्रेंथ अने हा हवे आ कोई पण क्वेश्चन हशे कोई पण एग्जाम हशे एनी अंदर तमने पूछी ले छे तो आ याद राखजो हवे कॉन्क्रीट नो एक बीजो एक इम्पोर्टंट जो बेजिक है यंग्स मॉड्यूलस यंग्स मॉड्यूलस ऑफ इलास्टिसिटी ओके हवे इलास्टिसिटी नो यंग्स मॉड्यूलस ई सी इज इक्वल टू 5000 अंडर रूट एफ सी की आटलू छे गाइस अने आ भी तमने क्लास 3 नी एग्जाम में घणी वार पूछी ले छे के फाइंड द इलास्टिसिटी ऑफ कॉन्क्रीट अने तमने कॉन्क्रीट नो ग्रेड आपी दीधो हशे फॉर एक्जाम्पल एम 25 ग्रेड नो तमने कॉन्क्रीट आपी दीधो हशे अने एवुं कीधुं हशे के आनी इलास्टिसिटी शोधो तो आनो सिम्पल इक्वेशन थशे 500 अंडर रूट 25 એટલે થશે 25000 ન્યૂટન પર એમએમ સ્ક્વેર ઇલાસ્ટિસિટી ન્યૂટન પર એમએમ સ્ક્વેરમાં કેલ્ક્યુલેટ કરવાની છે ગાઈસ ઓકે હવે જે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે એ આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનો છે કારણ કે આગળ જે આપણે ન્યુટ્રલ એક્સિસ કરીશું અને જેટલું પણ આગળ કરીશું મોડ્યુલસ છે બધામાં તમને ઇલાસ્ટિસિટીનો યુઝ થશે તો આગળ જોઈએ આપણે હવે વાત કરીએ કે ગ્રેડ ઓફ કોન્ક્રીટ ગ્રેડ ઓફ કોન્ક્રીટ કઈ રીતના ડિસાઇડ થાય છે તો ગ્રેડ ઓફ કોન્ક્રીટ જે તમને સ્ટ્રેન્થ મળે છે કેટલા દિવસે 28 દિવસે બરાબર છે એક 150 mm નો દોઢસો એમએમ નું જે ક્યુબ કોન્ક્રીટ હોય છે એની સ્ટ્રેન્થ એ 28 ડેઝ ન્યૂટન પર એમએમ સ્ક્વેરમાં એ જ થાય છે એની ઉપરથી ડિસાઇડ થાય છે તમારું ગ્રેડ ઓફ કોન્ક્રીટ હવે એની અંદર પહેલું છે ઓર્ડિનરી ઓર્ડિનરી એટલે કે જે આપણા ડે ટુ ડે કન્સ્ટ્રક્શનમાં વપરાય છે અથવા તો જે સામાન્ય આપણે નોર્મલ કન્સ્ટ્રક્શનમાં વાપરીએ છીએ એ થશે ઓર્ડિનરી એની અંદર આવશે તમારું એમ 10 લઈને એમ 20 સુધી પછી સ્ટાન્ડર્ડ કન્સ્ટ્રક્શન એટલે કે મોટી તમારે જો બિલ્ડિંગ્સને એ બધું ડિઝાઇન કરવું હોય તો એની માટે ડેમ્સ બ્રિજીસ જેટલું પણ છે એની માટે આ વપરાશે અને હાઈ સ્ટ્રેન્થ એની અંદર એમ 65 લઈને એમ 100 સુધી બરાબર છે હવે આ જેટલું પણ હું તમને કરાવું છું ને ગાઈસ આ બધા એક પોતામાં જ એક એમસીક્યુ છે દરેક પૂછાય જ છે બેઝિક્સ તો તમને કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ જશે કડક જો આપણે ક્લાસ 1-2ની વાત કરીએ તો ક્લાસ 1-2માં પણ જો 10 માર્કનું આરસીસી પૂછાવાનું હોય 10થી વધારે આવે છે બટ આપણે એક્ઝામ્પલમાં 10 લઈએ જો 10 માર્કનું પૂછાતું હોય તો 6 માર્ક એના કમ્પ્લીટ થિયરી આવે છે અને 4 માર્ક જ તમારા ન્યુમેરિકલ બેઝ ક્વેશ્ચન્સ આવે છે તો આગળ જોઈએ હવે કે આના પછી
एक बेसिक तमने एक इन्फॉर्मेशन आपी दू कि आरसीसी माटे आरसीसी वर्क ऑन ग्राउंड एटले कि जमीन ऊपर जेटलू पण आरसीसी वर्क करो छो तमे ए बधा माटे तमारे फिक्स ग्रेड M20 राखवानो छे। ओके, अने बीजू आरसीसी वर्क फॉर हाइड्रोलिक स्ट्रक्चर्स आनी माटे तमारे M30 ग्रेड वापरवानो छे। आ वस्तु गाइस तमे याद रखजो, जेटलू पण ग्राउंड नो हशे ए M20 हशे अने जेटलू पण हाइड्रोलिक स्ट्रक्चर्स माटे हशे ए बधा माटे M30 तमारे वापरवानुं छे। हवे वात करीए क्रीपनी। क्रीप कोने कहेवाय? तो कोई पण एक बीम छे, आ बीमनी ऊपर एक कंटीन्युअस जो लोड पड़तो होय, कंटीन्युअस लोड लांबा टाइम माटे, तो शुं थशे आ बीमनी अंदर थोड़ोक डिफॉर्मेशन आई जशे। अने आ जे टाइम साथेनुं डिफॉर्मेशन आवे एने ज कहेवाय छे क्रीप, बराबर छे। हवे क्रीपनी फॉर्म्युला शुं छे? ECL इज इक्वल टू 5000 अंडर रूट FCK अपॉन 1 + θ। आ छे तमारी क्रीपनी वेल्यू। ओके, आनी अंदर थीटा छे ए तमारो क्रीप कोएफिशिएंट छे। ओके, हवे आ क्रीप जो क्रीप कोएफिशिएंट छे ने एनी वेल्यू पण टाइमनी साथे घटे छे, तो ए पण आपणे जोई लईए। आना पछी तमने क्रीपनी डेफिनेशन कराईश, तो तमने क्रीपनी डेफिनेशन सारी रीतने याद रही जशे। अने आ क्रीप तमारे क्लास 3 ना एग्जाम में एक क्वेश्चन आनो परमानेंट आवे छे। तो जो क्रीपनी वेल्यू शुं छे, एज ऑफ लोड बराबर, अहींया तमारुं क्रीप कोएफिशिएंट मूकी दईए आपणे, एज ऑफ लोड 7 दिवस, तो 7 दिवस माटे केटली वेल्यू थशे? 2.2। 28 दिवस माटे 1.6, અને 1 વર્ષ પછી 1.1, તો આનાથી શું થાય? હીટ ડિક્રીસીસ વિથ ટાઈમ, આવું કહી શકાય કે જે બી ક્રીપની વેલ્યુ છે એ ટાઈમની સાથે ઘટે છે, બરાબર છે। હવે ક્રીપની ડેફિનેશન પર આવી જઈએ। તો ક્રીપની ડેફિનેશન શું છે? જોજો, ક્રીપ ઇઝ અ સ્ટ્રેન વિચ અકર્સ ડ્યુ ટુ કન્ટિન્યુઅસ લોડિંગ એન્ડ ટેમ્પરેચર ઇફેક્ટ્સ ફોર અ લોંગર ડ્યુરેશન વિચ મે કોઝ પરમેનન્ટ ડિફોર્મેશન। હવે આમાં કહેવા શું માંગે છે કે આપણે જેમ આગળ જોયું કે ક્રીપ એક લોડ છે જે કન્ટિન્યુઅસ તમારા બીમ ઉપર ઇફેક્ટ કરે છે અને જે ટેમ્પરેચરના કારણે પણ થઈ શકે છે, અને આ વસ્તુ તમને પરમેનન્ટ ડિફોર્મેશન આપી શકે છે। એટલે કે કોઈપણ વસ્તુ કોઈપણ હોય, સપોઝ કે તમે કોઈ સ્ટીલનું રબર અથવા તો પ્લેટ, સ્ટીલની પ્લેટ અથવા તો કોઈ રબર છે તમારા હાથમાં અને એની ઉપર એકદમ ધીરેથી લોડ લગાવશો, રબર એટલે હેરબેન્ડ નહીં, સાદું રબર, એની ઉપર જો તમે ધીરેથી લોડ લગાવશો અને લોડ લગાવી રાખશો તો એ ધીરે ધીરે બેન્ડ થવા માંડશે અને એને જ કહેવાય છે ક્રીપ। હવે જો ઇલાસ્ટિક લિમિટમાં થતું હશે તો એ રબર જેમ તમે બેન્ડ કરશો ને પાછું આવી જશે, એ ઇલાસ્ટિક લિમિટનું એક્ઝામ્પલ છે। જ્યારે તમે કોઈ સ્ટીલને બેન્ડ કરશો અને એ બેન્ડ જ થઈ જશે એને પ્લાસ્ટિક લિમિટ માટે કહેવાય છે। ઓકે, હવે જો હવે આગળ જોઈએ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ એન્ડ ફ્લેક્ઝર। ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ
कॉन्क्रीट इन फ्लेक्सर। फ्लेक्सर एटले के जयरे तमे कोईपण कॉन्क्रीटने खेंचो छो तो एनी जे अंदरना सड़िया छे ए खेंचाशे, कॉन्क्रीट नहीं खेंचे। जेनी अंदरना सड़िया छे ए जयरे खेंचाशे तो कॉन्क्रीटनी उपर पण एक टेन्साइल स्ट्रेंथ लागशे अने एने ज कहेवाय छे टेन्साइल स्ट्रेंथ ऑफ कॉन्क्रीट इन फ्लेक्सर। तो एनी फॉर्म्युला छे एफ सी टी इक्वल टू 0.7 अंडर रूट एफ सी के। हवे आनी अंदर ट्रिक क्वेश्चन आ लोको शू पूछे छे, टेन्शन इन कॉन्क्रीट। तमने कोईपण एग्जाम में जो कन्फ्यूज करवा हो तो आ लोग शू करे कि टेन्शन इन कॉन्क्रीट अने एना पछी तमने आ फॉर्म्युला आपी देशे, तमे आने टीक करीने आवता रहेशो। बट एक्चुअली आने टेन्साइल स्ट्रेंथ ऑफ कॉन्क्रीट इन फ्लेक्सर ए पूछे तो ज करवानुं छे। अने आमां पण जो टेन्साइल स्ट्रेंथ ऑफ कॉन्क्रीट पूछ्यु हशे ने घणा लोको तो पण एनी अंदर जीरो आपीने आवे छे के कॉन्क्रीट में क्या टेन्साइल स्ट्रेंथ लागे, टेन्शन लागे। पण आने मिक्स नहीं करता, आ जे छे टेन्साइल स्ट्रेंथ छे ने पेलू जे छे टेन्शन अलग छे। ओके हवे जो जो आ करिए छे तो एक स्टील नू यंग्स मॉड्युलस मैं तमने एम तो स्टील ना लेक्चर में कीधेलू छे बट आमां पण कही दऊं छुं, या तमारे याद राखवानुं छे 2×10⁵ न्यूटन पर mm स्क्वेर और 200 गीगा पास्कल। आ याद राखजो गाइस, आ पूछाई छे। तो गाइस आजना लेक्चर माटे आजू आटलू ज, आपणे जे टेन्साइल स्ट्रेंथ सुधी कर्युं छे एटलू ज करीशुं। आना पछी आपणे इफेक्टिव कवरनो लेक्चर लईशुं। इफेक्टिव कवर અને ન્યુટ્રલ એક્સિસ માટે કારણ કે આ બે ટોપિક પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, આ બે ટોપિકમાંથી પણ ક્વેશ્ચન્સ આવે જ છે। તો આના પછીના જે લેક્ચર્સ હશે એ આ બંને ઉપર હશે અને જેટલા પણ વચ્ચે વચ્ચે જેટલું પણ થિયરી આવે છે તમારી એ બધી જ થિયરી આપણે કવર કરતા જઈશું અને ડિઝાઇન ફિલોસોફીઝ એટલે કે डिजाइन फिलोसॉफीज WSM અને LSM એ બંને પણ આપણે જોડે જોડે જ કરી દઈશું એટલે કે WSM અને LSM જેટલા પણ ટોપિક્સ છે એ બધા ક્લિયર તમારા થઈ જાય। તો આજના માટે આટલું જ, અને જો લેક્ચર ગમ્યું હોય તો પ્લીઝ આને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી આપજો। थैंक यू।